સુરતના વરાછાના બિલ્ડર પ્રકાશ લિંબાચિયા ગુડુ પોદાર નામની ગેંગની છેતરપિંડીના ભોગ બન્યા હતા. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. પ્રકાશ લિંબાચાની ફરિયાદ લઈ ગુડુ પોદાર, ગૌરવ સલોજા, ધીરુ હિરપરા, રજની, મધુસૂદન અને જયેશ હિરપરા સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 32 કરોડની છેતરપિંડી બાબતે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી 2 આરોપીની ધરપકડ કરી તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બિલ્ડર પ્રકાશ લિંબાચિયાની ભાગીદારીની 3 પેઢી ચાલે છે અને તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં ધીરુ ગજેરા નામનો આરોપી ઉત્તરાણ મોટા વરાછા ખાતે ચાલતી ફરિયાદીની સાઇટ પર ગયો હતો. ત્યારબાદ ધીરુ ગજેરાએ બિલ્ડર પાસેથી 31 ફ્લેટ લીધા હતા. બિલ્ડર દ્વારા આ તમામ ફ્લેટની ડાયરી ધીરુ હિરપરાને બનાવી આપવામાં આવી હતી. ત્યારબાદ ધીરુ હિરપરા પોતાની સાથે રજની, ગુડ્ડુ પોદાર, શ્રેયસ, ગૌરવ, સલુજાને બિલ્ડરને મળાવે છે. ધીરુ હિરપરા નામનો વ્યક્તિ આ તમામની ઓળખાણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની આપીને બિલ્ડર પાસેથી મકાન, દુકાન અને ફ્લેટ લેવડાવે છે. 19 મકાન, 7 દુકાન અને 20 ફ્લેટ ઘોડાદરા ખાતે ચાલતી સાઇટ પરથી આ ઈસમોએ બિલ્ડર પાસેથી લીધા હતા. આ તમામ ઈસમો પૈસા ચૂકવ્યા વગર બિલ્ડરને વિશ્વાસમાં લઈ તેની પાસેથી મકાન ખરીદે છે અને ત્યારબાદ પોતાની મોડસ ઓપરેન્ડી અનુસાર શરૂઆતમાં 9.5 કરોડ રૂપિયા બિલ્ડરને ચૂકવે છે. 9 કરોડ રૂપિયા ચૂકવીને આ ઈસમો બિલ્ડરને ભરોસો આપે છે કે અમે થોડા સમયમાં જ તમામ પૈસા ચૂકવી દેશું અને ભરોસો આપ્યા બાદ બિલ્ડર પાસે પૈસા આપ્યા વગર જ તમામ મકાન, દુકાન અને ફ્લેટના દસ્તાવેજો આ ઈસમોએ કરાવી લીધા હતા. ત્યારબાદ બિલ્ડર દ્વારા ઉઘરાણી કરવામાં આવતા ગુડ્ડુ પોદાર નામના આરોપીએ પોતે મહુવાના એક ગામમાં 48 વીઘા જમીન લીધી હોવાનું કહીને ફરિયાદીને બિલ્ડરને આ જમીનની સોદા ચિઠ્ઠી કરી આપી હતી. ત્યારબાદ ફરિયાદી બિલ્ડરને એક પેપરમાં, જાહેર અખબારમાં જમીન બાબતેની નોટિસ મળી ત્યારે તેમને જાણવા મળ્યું કે ગુડ્ડુ પોદારે કોઈ જમીન ખરીદી નથી. આરોપીઓને ફરિયાદી બિલ્ડરને 32 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે, પરંતુ તેઓ ચૂકવતા ન હતા અને આ બાબતેની ડાયરી પણ બિલ્ડર પાસે હતી. 13 સમગ્ર બ્રાન્ચે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મધુસૂદન અને ગૌરવ સલુજા નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 4 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા છે. રિપોર્ટર અર્ચના સર્વોદય સાથે સુનિલ પાટીલ, સુરત. પાછાના એક બિલ્ડર છે પ્રકાશભાઈ લિંબાચિયા, જેઓને ગુડ્ડુ પોદાર કરીને જે ગેંગ છે એમના દ્વારા એ ચીટિંગનો ભોગ બનેલ હતા, એને લઈને મહેરબાર પોલીસ કમિશનર સાહેબને મળે છે અને એની એક અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવે છે અને એની તપાસ એસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા સાહેબ નવ કરતા હતા. આ દરમિયાન આરોપીઓના વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ગઈકાલના પ્રકાશભાઈ લિંબાચિયાની ફરિયાદ લઈ આરોપીઓ જે છે એ ગુડુ પોદાર, ગૌરવ સલુજા ધીરુ કરીને છે, ધીરુ હિરપરા એનો છોકરો છે, શ્રેયસ હિરપરા, રજની છે એ અને મધુસૂદન, આ 6 વ્યક્તિના વિરુદ્ધમાં આઈપીસી કલમ 406, 420, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનાની હકીકત એ છે કે આ જે પ્રકાશભાઈ લિંબાચિયા છે એની ભાગીદારીની અંદર 3 પેઢી ચાલે છે જે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. એક છે પુષ્કર ઇન્ફ્રા, જે મોટા વરાછાની અંદર એ લોકો એમ્પોરિયલ ગેલેક્સી નામનું હેડ્સ બનાવતા હતા, જ્યારે ડિંડોલીની અંદર એમની 2 સાઇટ ચાલે છે. એ બેની અંદર એક પ્રકૃતિ ડેવલપર્સના નામે એ લોકો ઉત્સવ રેસિડેન્સી બનાવતા હતા, જ્યારે ત્રીજી છે પાન ડેવલપર્સ, એ જે ભાગીદારી પેઢી છે એના ઓથા હેઠળ આંગણ રેસિડેન્સી બનાવતા હતા. સને 2020ની સાલમાં આ કામનો જે ધીરુ છે એ ધીરુ હિરપરા એની ઉત્તરાણ ખાતે જે સાઇટ ચાલતી હતી મોટા વરાછામાં ત્યાં એની ઓફિસે આવે છે, આવી અને પોતે આ ફ્લેટ પોતે લેવા માગતો હોય અને પોતે ઇન્ટરેસ્ટ બતાવે છે અને પોતે 31 ફ્લેટ એની પાસેથી લે છે અને એની જે ડાયરી છે એ ડાયરી ધીરુ હિરપરાને બનાવી આપે છે. આ થયો પહેલો ભાગ. જ્યારે હવે ફરીવાર આ ધીરુ હિરપરા છે એ એક બીજો રજની છે, રજની કાબરિયા જે દલાલ છે એ આવે છે, ગુડ્ડુ પોદાર આવે છે અને જે ગૌરવ સલુજા આ લોકો અને શ્રેયસ આ લોકો આવી અને ધીરુ હિરપરા એની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની ઓળખાણ આપે છે.
અને જ્યારે જે ડિંડોલી અંદર જે બે સાઇટ ચાલતી હતી એની અંદર ટોટલ 19 મકાન, 7 દુકાન અને 20 ફ્લેટ એ લોકો લે છે અને એની ડાયરી બનાવી આપે છે. આમ ટોટલ 42 લાખ ઉપરનો જેના ફ્લેટ, મકાન, દુકાન આ લોકો પરચેસ કરે છે પૈસા આપ્યા વગર, અને એને ભરોસો અને વિશ્વાસ આપે છે. આ લોકો આખી એક મોડસ ઓપરેન્ડી ધરાવે છે. એ મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે આ લોકો એને 9 કરોડ 50 લાખ ચૂકતે કરી આપે છે, પછી ભરોસો આપે છે કે અમે તમને પૈસા આપી દઈશું એમ કરી, અને બાકીના દસ્તાવેજ પણ કરાવી લે છે. જ્યારે ફરિયાદી તરફથી એમની પાસે ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ કામના જે ગુડુ પોદાર આરોપી છે એ મહુવા તાલુકાની અંદર કાની ગામ છે. એને એ પોતાને જગ્યા લીધેલી છે 48 વીઘા. આવું એને જે સોદા ચિઠ્ઠી બનાવેલી હતી એ સોદા ચિઠ્ઠીના આધારે આ જે ફરિયાદી છે એમને એ કરી આપે છે જમીન, કે આ જગ્યા મારી છે અને મેં લીધી છે એમ કરી ફરી સોદા ચિઠ્ઠી એ ફરિયાદીને કરી આપે છે. જ્યારે ફરિયાદી આ પેપરની અંદર આ જમીનની જાહેર નોટિસ વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ જમીન પણ ખરેખર આ ગુડુ પોદારે લીધેલ ન હતી, અને પોતે એને જે શરતો હતી સોદા ચિઠ્ઠીની એ શરતોનું પાલન ન કરેલ હતું, એટલે એ સોદો કેન્સલ થયેલો હતો. તેમ છતાં એ જે જગ્યા છે એ પોતાને ખોટી રીતે વેચી દીધેલ છે એમ કરી અને ફરિયાદીને સાથે પણ બીજી વાર પણ ચીટિંગ કરે છે. આમ ફરિયાદી છે એ ફરિયાદીના ટોટલ 32 કરોડ ઉપરના માલ હજી એને પૈસા આપવાના બાકી છે, એની ડાયરીઓ પણ એની પાસે છે, જ્યારે મોસ્ટ ઓફ ફ્લેટ, દુકાન અને જે બીજી વસ્તુ છે એના દસ્તાવેજ પણ આ લોકો કરાવી લે છે. હાલમાં 2 આરોપીઓ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ છે. એમાં એક છે મધુસૂદન દરક કરીને અને બીજો છે ગૌરવ સલુજા. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાંથી વિધિવત રિમાન્ડની માગણી કરતાં 14 તારીખ સુધીના રિમાન્ડ એમના મેળવવામાં આવેલ છે. પોલીસ કસ્ટડી દરમિયાન આખે આખી જે કોન્સ્પિરસી છે એને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તથા જે આ લોકો કઈ રીતે ચીટિંગ કર્યું છે અને જે ગુડ્ડુ છે, બાકી જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવાના પ્રયત્ન કરવામાં આવશે. 42 લાખ